નમસ્કાર દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો છોટાઉદેપુર જિલ્લામાં આ વખતે વનસ્પતિજન્ય સૂકો ગાંજો ઝડપાયો છે જી હા અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લામાં વનસ્પતિજન્ય લીલા ગાંજાનું વાવેતર ઝડપાતું હતું પરંતુ હવે છોટાઉદેપુર જિલ્લા એસઓજી પોલીસે વનસ્પતિજન્ય સૂકા ગાંજાનો જથ્થો ઝડપ્યો છે બોડેલીમાં રજાનગરમાં રહેતા એક શખ્સને ત્યાં રેડ કરી અને સૂકા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે એસઓજી પોલીસે બોડેલીના રજાનગરમાં રહેતા હબીબ ખાન પઠાણ નામના શખ્સના ઘરે રેડ કરી હતી બાતમીને લઈને કરવામાં આવેલી રેડમાં પોલીસને તેના ઘરમાંથી ત્રણ પોઈન્ટ છસો સત્તાણું કિલોગ્રામ સૂકા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે છત્રીસ હજાર નવસો સિત્તેરનો ગાંજો અને રોકડ બે હજાર સાતસો પચાસ મુદ્દામાલ તરીકે જપ્ત કરી અને એનડી પીએસની કલમ હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તપાસ હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ જેપી પી મેવાડાને બાતમી મળી હતી કે બોડેલીના રાજાનગરમાં રહેતો એક શખ્સ પોતાના ઘરે સૂકા ગાંજાનું ચોરી છૂપીથી વેચાણ કરે છે અને બાતમીને લઈને જરૂરી કર્મચારી અને અધિકારીઓની ટીમ સાથે એનડીપીએસની રેડ કરી હતી રેડ દરમિયાન હબીબ ખાન ઇમામ ખાન પઠાણના ઘરમાંથી ત્રણ પોઈન્ટ છસોને સત્તાણું કિલોગ્રામ સૂકા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો સાથે અંગઝડથી રૂપિયા બે હજાર સાતસો ને પચાસ મળી આવ્યા હતા પોલીસે ગાંજાનો જથ્થો અને રોકડને મુદ્દામાલ તરીકે જપ્ત કરી નાર્કોટ્રિક્સ ડ્રગ્સ એન્ડ સાયક્રોટ્રોપિક સબસ્ટન્સની કલમો હેઠળ એટલે કે એનડી પીએસની કલમ હેઠળ ગુનો નોંધી અને હબીબ ખાન ઇમામ ખાન પઠાણની અટકાયત કરી છે અને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવતા હતા કોને વેચતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો